એકવાર રાજકુંવર અને પ્રધાન પુત્ર એ જંગલની અંદર શિકાર કરવા માટે નીકળ્યા સવારથી ઘરેથી નીકળ્યા છે એ સમયે ખૂબ પ્રયત્ન કર્યો ખૂબ શોધખોળ કરી છતાં પણ કંઈ પ્રાપ્ત થતું નથી મધ્યાહન સમય આવી પહોંચ્યો છે રાજકુંવર ખૂબ ભૂખ્યા તરસ્યા થયા છે પ્રધાન પુત્રને પોતે આદેશ આપે છે કે મારા માટે કંઈ ભોજનની વ્યવસ્થા તો કરી લાવો પ્રધાનપુત્ર બાજુનું રાજ્ય હતું એ રાજ્યની અંદર પોતે ભોજન સામગ્રીની શોધખોળ કરવા માટે નીકળ્યા પરંતુ આ પ્રધાનનો દીકરો જેવો રાજ્યમાં પ્રવેશ કરવા જાય છે ત્યાં જ રાજ્યના દ્વાર ખુલ્યા અને એક સાંઢણી આવતી હતી હાથણી એના ઉપર એક મહાવત બેઠેલો હતો અને એણે પોતે આજે હાથણીના હાથની અંદર સુંડની અંદર કળશ હતો કેસર મિશ્રિત જળવાળો એનો અભિષેક કરી દીધો અને વરમાળા પહેરાવી દીધી પ્રધાન પુત્ર હજુ તો કંઈ સમજી શકતો નથી કે શું થઈ ગયું ત્યાં સાથે કેટલાક માણસો આવતા સંતાન છે ને કોઈ સંતાન નહોતું એટલે મેં સંકલ્પ કર્યો હતો કે રાજ્યની અંદર જે આ સમય આ મુહૂર્તની અંદર પ્રથમ પ્રવેશ કરશે એને રાજગાદી પ્રાપ્ત થશે પ્રધાન પુત્ર વિશેષ કંઈ સમજી ન શક્યો આગ્રહ થયો અને આટલો મોટો લાભ મળતો હતો એટલે રાજ્યની અંદર એને લઈ ગયા છે આગતા સ્વાગતા કરવામાં આવી રાજમહેલની અંદર બેસાડવામાં આવ્યો છે યાત્રાની તૈયારી કરવામાં આવે છે આ તરફ રાજાનો કુંવર ખૂબ રાહ જુએ છે પ્રતીક્ષા કરે છે પરંતુ પ્રધાનપુત્ર આવતો નથી ભૂખ પણ લાગી છે પોતાનો મિત્ર દેખાતો નથી એટલે શોધખોળ કરતો કરતો પોતે બાજુના રાજ્યમાં આવ્યો રાજ્યમાં એ પણ પ્રવેશ કરે છે કેટલીક બધી દુકાનો હતી જાત જાતની કરિયાણાની હોય સ્ટેશનરીની દુકાન હોય એક દુકાન ઉપર કંઈક એવું બોર્ડ મારેલું હતું કે અહીંયા લાખ રૂપિયાની બુદ્ધિ મળે છે બુદ્ધિના બાલની દુકાન હોય પણ બુદ્ધિની દુકાન એ છે ની દુકાન રાજકુંવર વિચાર કરે છે પણ હશે બુદ્ધિની દુકાન પછી એ દુકાન માલિકને પોતે પ્રશ્ન પૂછે છે કે લાખ રૂપિયાની બુદ્ધિ મળે એવું તો શું આપો તમે કે લાખ રૂપિયાની બુદ્ધિ આપીએ કે પણ બુદ્ધિ તો થોડી આપી શકાય ના કે બુદ્ધિ આપી શકાય છે તમે લાખ રૂપિયા આપો અમે તમને કંઈક બુદ્ધિ આપીએ રાજકુમાર પાસે પોતાના હાથ ઉપર એક અંગૂઠી ધારણ કરેલી હતી એ અંગૂઠી તેને અર્પણ કરી અને એને એક ચિઠ્ઠી આપી બીજું કંઈ વિશેષ થોકબંધ ચોપડાઓ પણ ન આપ્યા એક ચિઠ્ઠી આપીને ચિઠ્ઠીની અંદર એક લખાણ હતું કે પોતા કરતાં કોઈ પણ વ્યક્તિ નાનો હોય એને સત્તા મળી હોય તો એને પણ આપણે નમી દેવું નિર્માની થઈને આવું એક વાક્ય અંદર લખેલું હતું રાજકુમાર ક્યાંના લાખ રૂપિયા હા કે આના લાખ રૂપિયા લાખ રૂપિયાની બુદ્ધિ પ્રેરી શકે એટલું સુંદર વાક્ય છે એ ઢોલ નગારા વગાડતા વગાડતા આવી રહ્યા હતા એવામાં એક હાથી ઉપર સવાર થઈ અને કોઈક રાજા બેઠેલો હોય એવું કંઈક દેખાતું હતું જેવી નજીક આવી અને જોયું તો પોતાનો પ્રધાનનો પુત્ર મિત્ર એ હાથી ઉપર ચડી બેઠો હતો મનમાં વિચાર થયો કે આરામખોર મારા માટે ખાવાનું લેવા ગયો હતો અને અહીંયા ક્યાં ઉપર ચડી બેઠો એકદમ ગુસ્સે થઈ ગયો છે કે હમણાં મળે એટલે વાત છે પણ ત્યાં જ લાખ રૂપિયાની બુદ્ધિની વાત યાદ આવી કે પોતા કરતાં કોઈ પણ માણસ નાનો હોય પણ એને જ્યારે સત્તા મળે તો આપણે મોટા હોઈએ આપણે એના કરતાં અધિક હોઈએ તો પણ એના સમક્ષ ઝૂકી દેવું નમી દેવું અને જેવી સવારી નજીક આવી અને પ્રધાન પુત્ર પણ જોઈ ગયો કે રાજકુંવર નીચે ઉભો છે એ પણ મનની અંદર ગભરાય છે કે શું સર્જાશે પ્રશ્ન કેવો થશે પણ ત્યાં રાજકુંવરે બુદ્ધિ વાપરી એણે પોતે લડી લડીને પ્રણામ કર્યા પંચાંગ પ્રણામ કર્યા સામાન્ય કોઈ નગરજન જેમ રાજાને વંદન કરે એથી પણ અધિક ભાવનાપૂર્વક પ્રણામ કર્યા અને પ્રધાન પુત્રે ખરેખર વિચાર કર્યો કે ખરેખર આ પદને લાયક તો રાજાનો દીકરો જ છે હું તો પ્રધાનનો પુત્ર છું તાત્કાલિક મહાવતને આદેશ આપ્યો હાથીની નીચે બેસાડો

અને પછી સુખેથી પોતે રહેવા લાગ્યા છે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ ઘણી વખત પોતાની લાક્ષણિક શૈલીમાં આ બોધ કથા સંભળાવતા યોગી બાપા કહેતા કે ચિઠ્ઠીમાં એવું તો શું આપ્યું એકાદું વાક્ય જ હતું પણ એ વાક્ય રાજકુંવરનું જીવન બચાવી લીધું જો એ સમય કંઈ અવળાઈ કરી હોત તો પેલો રાજા બની ચૂક્યો તો જેલમાં પણ પૂરાવી શક્યો હોત પણ એ સમય કંઈક નમી દીધો એક વાક્યની અંદર આવી બુદ્ધિ પ્રેરક કંઈક લખાણ હોય